વાપીના ગુંજન વિસ્તારના રામલીલા ગાર્ડનની બાજુમાં આવેલા પ્રાથમિક શાળાના શિક્ષક જાગૃતિબેનનું વય મર્યાદાના કારણે નિવૃત્ત થતાં તેમનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. વાપીની પ્રાથમિક શાળામાં 30 વર્ષ સુધી શિક્ષક તરીકે ફરજ બજાવનાર શિક્ષિકા જાગૃતિબેનના વિદાય સમારોહમાં સ્કૂલના શિક્ષકો તેમજ શાળા પરિવાર દ્વારા તેમનું પુષ્પગુચ્છથી સન્માન કરી વિદાય આપવામાં આવી હતી. કેટલા વર્ષ સુધી તમે અહીંયા સેવા આપી છે અને આજે જતા છો તો શું અનુભવ છે? 25 વર્ષથી આ સ્કૂલમાં જ છું અને હવે સ્વૈચ્છિક નિવૃત્તિ લઉં છું એટલે મારા ઘરેથી જમાડું છું. આમ તો દર વર્ષે જમાડું છું. આ શાળામાં તમારો કેવો એક્સપિરિયન્સ હતો? આ શાળામાં મારા આચાર્ય શ્રી કહો, મારા સ્ટાફ મિત્રો કહો, વિદ્યાર્થી મિત્રો કહો, બધા જ બહુ સારો સહકાર છે. સ્કૂલ બહુ સારી છે. મને લાગે છે ત્યાં સુધી તો આખા રાજ્યમાં આવી સ્કૂલ નહીં હશે. બાળકોને શું મેસેજ આપો છો? બાળકો બી અમે સારી રીતે ભણાવીએ છીએ અને સારી ભણીને સારી જગ્યાએ જાય છે. બાળકો બી સારું ભણે છે. આજે અમારી ઔદ્યોગિક વસાહત શાળામાં હું અહીંના પ્રિન્સિપાલ બેનનામી નાની અમારા શૈક્ષિક નિવૃત્તિ લેતા શિક્ષિકા બેન છે જાગૃતિબેન મુરજીભાઈ પટેલ. લગભગ એમને 30 વર્ષની નોકરી થઈ છે. એ દરમિયાન એમના છેલ્લા 19-20 વર્ષથી નોકરી કરે છે. એમની ઈચ્છા હતી કે બાળકોને આજે તિથિ ભોજન આપવું. એમના તરફથી શાળામાં અત્યારે 1000 બાળકો અભ્યાસ કરે છે. એમના તરફથી આજે તિથિ ભોજન બાળકોને પીરસાઈ રહ્યું છે અને સરસ મજાનું ભોજન જેમ આપણે ઘરના પ્રોગ્રામ કરીને ખવડાવી રહ્યું છે.